आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરના મોટા ટ્રાફિક જંકશનો પર ટ્રાફિકનો ભારણ કઈ રીતે ઓછું કરી શકાય તે હેતુસર આજે મેયર નિલેશી રાઠોડ દ્વારા સુસેન સર્કલથી સોમા તળાવ સુધી એક ટ્રાફિક ડ્રાઈવનો આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિકની સમસ્યા ઘણી વધી રહી છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટ્રાફિકની સમસ્યાથી કઈ રીતે છુટકારો મેળવી શકાય એની શહેરીજનોને કઈ રીતે રાહત પહોંચાડી શકાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યો છે। ત્યારે આજ રોજ વડોદરાના પ્રથમ નાગરિક નિલેશસિંહ રાઠોડ દ્વારા સુસેન સર્કલથી સોમા તળાવ ચાર રસ્તા સુધી એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા મહાનગરપાલિકાનો સ્ટાફ સહિત ટ્રાફિક એસીપી હાજર રહ્યા હતા અને તમામ સાથે ચર્ચા વિચારણા કરી ટ્રાફિકનું ભારણ કઈ રીતે ઘટાડી શકાય તે દિશામાં પગલાં ભરવાની કવાયત હાથ ધરી છે। સુવિધા મળે તે માટે આજે એક અલગ અલગ જગ્યાઓ પર આ વિઝિટ તમે કરી છે, શું વિગત છે? જે આપણા મોટા જંકશનો છે એ જંકશનો પર જે તે સમયના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આપણે જંકશનો બનાવેલા છે, સમય જતાં ટ્રાફિકનું ભારણ વધ્યું છે તો અત્યારના આ ટ્રાફિકના ભારણથી શહેરીજનોને કઈ રીતે રાહત મળે એના માટે ટ્રાફિક એસીપીની આખી ટીમ, કોર્પોરેશનની આખી ટીમ હમણાં નાના મોટા ચેન્જીસ કરવાથી શું કેટલો ફાયદો થાય છે આપણને એનું આજે અમે લોકોએ અહીં ગાડી વિઝિટ કરી છે। એવી રીતના બરોડા શહેરના જેટલા બી આવા મોટા જંકશનો છે જ્યાં ટ્રાફિકની સમસ્યા છે ત્યાં સ્ટેપ બાય સ્ટેપ અમે લોકો વિઝિટ કરવાના છે। આજે કઈ જગ્યા પર તમે વિઝિટ કરી? આજે અમે લોકોએ સુસન સર્કલ જે છે ત્યાં વિઝિટ કરી છે અને ત્યાંથી પછી અમે તરસાલી જવાના છે। કેટલા દિવસ આ વિઝિટ કરવાનું? જેમ જેમ એક એક બબ્બે ત્રણ દિવસે જેમ જેમ અમારું ને અધિકારીઓનું ટ્રાફિક શાખાના અધિકારીઓનો ટાઈમ જેમ જેમ સેટ થશે એ આજ સાંજના ટાઈમે જ જઈશું આજ ટાઈમે। એટલે એકચ્યુઅલ પરિસ્થિતિ જે સાંજે 6 થી રાતના 8માં જે ટ્રાફિકની સમસ્યાઓ થાય છે એ જ ટાઈમે એ જ સર્કલો પર અમે વિઝિટ કરીશું।